સૌરાષ્ટ્રના મોટા યાર્ડ પૈકીના એક એવા મોરબીના માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી યોજવામાં આવી હતી, જેમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલે જીત મેળવી છે. વેપારી વિભાગની 3 બેઠકો બાદ કરતા બાકીની 13 બેઠકો જીતવામાં સહકાર પેનલને સફળતા મળી છે. 1000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા મોરબીના માર્કેટિંગ યાર્ડના વર્તમાન ચેરમેન મગનભાઈ વડાવ્યા ફરીથી સત્તા કબજે કરીને ફરીથી નવી ટર્મો માટે ગાદી સંભાળશે, ત્યારે મોરબી યાર્ડની ચૂંટણીના કેવા રહ્યા પરિણામો જોઈએ આ વિશેષ અહેવાલમાં. મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં 16 બેઠકો માટે બુધવારે મતદાન થયા બાદ આજે મતગણતરીઓ યોજાવાની હતી, જેમાં મોડી રાત્રિ સુધી ચાલેલ મતગણતરી બાદ ભાજપ પ્રેરિત સહકાર પેનલે જીત મેળવી છે, જેમાં વેપારી વિભાગની 3 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલે જીત મેળવી છે, જ્યારે 1 બેઠક ભાજપ પ્રેરિત સહકાર પેનલને મળી હતી, તો સંઘની 2 બેઠકો પર સહકાર પેનલે કબજો મેળવ્યો છે. ઉપરાંત ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર સહકાર પેનલે બાજી મારી હતી. આપણે માર્કેટ યાર્ડમાં 16 બેઠક હતી, એમાં 2 બેઠક ખરીદ વેચાણની હતી. એમાં હું અને મારા મિત્ર મનરભાઈ ગાંડુભાઈ બાવરામ 2 ઉમેદવાર હતા. મને 35માંથી 33 મત મળ્યા. દલસુભાઈ જે મારા હરીફ ઉમેદવાર હતા, એને બાપ વાઘજી બોડા 2 જ મત મળ્યા, મને 33 મત મળ્યા. અમારા મનર બાવાને 6 મત મળ્યા. બાકી ખેડૂતની 10-10 બેઠક અમારી આગળ છે અત્યારે. અને વેપારીમાં 3 બેઠક કોંગ્રેસને ગઈ, 1 બેઠક ભાજપને આવી છે. વેપારીઓ સ્વાભાવિક રીતે મારાથી વિરુદ્ધમાં હોય જ, કારણ કે હું કાયમી ખેડૂત લક્ષી નેતા છું, ખેડૂતનું કાયમ હું અહીંયા ખેંચું છું. વેપારીનો એટલે મારો વિરોધ હોય એના હિસાબે મારા 3 ઉમેદવાર હાર્યા છે. મારે અમુક તમને વાત કરવી છે કે અહીં કણે કેરિયાથી મગફળી જોખવાની મનાય છે, જીરું જોખવાની મનાય છે. બીજા યાર્ડમાં કેરિયાથી જોખવા દઈએ, હું અહીંયા ઇલેક્ટ્રિક કાંટામાં જોખાવું છું. પછી બધા યાર્ડમાં 100 ગ્રામ ધાણ એટલે 1 બારીથી 100 ગ્રામ કાપવામાં આવે છે, અહીં પણ મારે કાપવાની મનાય છે. એટલે વેપારીને કાયદેસર મારો વિરોધ હોય એવું હું સમજું છું, પણ વેપારી હિંમત નથી કે ભાઈ હું ખેડૂતનો પ્રતિનિધિ, મારે ખેડૂતનું ખેંચવું જ પડે અને ખેડૂતને માટે હું અહીં બેઠો છું, તો ખેડૂતનું કેમ સારું થાય એ મારે જોવાનું હોય. એના હિસાબે વેપારીને અસંતોષ કારણે મારી 3 બેઠક ગઈ છે. હું ખેડૂતોના હિતને ધ્યાન રાખીશ. વેપારી આવતી વખતે વિરુદ્ધમાં જાય તો મને કોઈ વાંધો નથી. હું ખેડૂત નેતા છું, મારે ખેડૂતનું હિત સાચવું એ મારી ફરજ છે. એને ન્યાય આપું છું હું, પણ છતાંય જો એના મતલબમાં એ લોકો ન્યાય ન સમજતા હોય તો મારે તો ખેડૂત લક્ષી નેતા છું, ખેડૂતનો મને હું આગેવાન છું, તો મારે ખેડૂતનું ખેંચવાનું હોય. મોરબી યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગમાં 3 બેઠકોની હાર અંગે મગનભાઈ વડાવ્યાએ જણાવ્યું હતું કે વેપારીઓને વિરોધ હોય તે સ્વાભાવિક છે, તેઓ ખેડૂત પ્રતિનિધિ છે અને ખેડૂતનો પક્ષ હંમેશા ખેંચતા હોય છે, જેથી વેપારીઓ નારાજ હતા. પરંતુ વેપારીઓએ સમજવું જોઈએ કે તેઓ ખેડૂત પ્રતિનિધિ છે. તો સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પણ જણાવ્યું હતું કે મોરબી યાર્ડ ખેડૂતોના હિતના રક્ષણ માટે છે, જેથી વેપારીઓ નારાજ હતા. યાર્ડમાં ઇલેક્ટ્રિક કાંટાથી જ વજન કરાવાય છે અને ખેડૂતના હિતમાં કાર્ય થતા હોય છે, જેથી વેપારી વિભાગમાં હાર મળી છે. જોકે ખેડૂત વિભાગની તમામ બેઠકો જીતી છે. ખાસ કરીને જે 10 સીટ ખેડૂતની સીટ હતી એ 10 ભારતીય જનતા પાર્ટી એટલા માટે જીતી રહી છે, સહકાર પેનલ એટલા માટે જીતી રહી, મગનભાઈની પેનલ, કે હંમેશા ખેડૂતનું રક્ષણ કરવા માટેના ચેરમેન મગનભાઈ પ્રયત્ન કર્યા છે. અને સ્પષ્ટ બહુમતી છે, 16માંથી 13 સીટ અમે જીતી છીએ. ચેરમેન મગનભાઈ જ બનવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ યાર્ડનો વધારે વધારે કઈ રીતે વિકાસ થાય એના માટેના પ્રયત્ન અમારી આ બોડી કરવાની છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. એ લોકો એમ કહેતા હતા કે રસ્તા બરાબર નથી, ઓલું બરાબર નથી. પણ એક જ યાર્ડ એવું છે આખા સૌરાષ્ટ્રની અંદર કે 13 કરોડની FD પડી છે. બાકી લગભગ યાર્ડની અંદર લોનું અને એના બર્ડનમાં યાર્ડો બહાર નથી કરતા. ના, એક યાર્ડ એવું છે કે જે 13 કરોડની FD પડી છે. તો ખાસ કરીને નાનું એવું યાર્ડ છે, 3 તાલુકાની યાર્ડ છે, છતાં નાના નાની પૈસાની બચત કરીને 13 કરોડની FD જમા કરી છે અને ખેડૂતને હિતમાં ધ્યાન રાખીને યાર્ડમાં કાયમ વહીવટ કરવામાં આવે છે. અને ખરેખર મગનભાઈને અભિનંદન આપું છું કે એના નેજા નીચે અમે સ્પષ્ટ બહુમતી અમને મળી છે અને મગનભાઈ ચેરમેન બનવાના, એને લાખ લાખ અભિનંદન. તો જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે તેઓ બેલેટ પેપરથી મતદાન કરાવવાનું કહેતા હતા. બેલેટથી મતદાન થયું અને ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો ભાજપ પ્રેરિત પેનલે જીત મેળવી છે અને કોંગ્રેસના નેતાઓની બોલતી બંધ થઈ છે. ખેડૂતો તેને સપોર્ટ નથી કરતા તે પરિણામો પરથી સ્પષ્ટ થયું છે. આજે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકારી પેનલમાં મારા મગનભાઈની આગેવાની નીચે ખેડૂતલક્ષી અને વેપારીલક્ષી અને સંઘલક્ષી પેનલોમાં સારી રીતે મતદાન થયું અને સારી સફળતાથી આવ્યા છે. જ્યારે ખેડૂતલક્ષીની વાત કરી ત્યારે
કોંગ્રેસવાળાઓ વાહિયાત મારતા હતા, આ વખતે બેલેટ પેપરથી મતદાન કરાવ્યું છે એટલે કોંગ્રેસ તરફી મતદાન થશે અને કોંગ્રેસની જીત થશે, એ પણ એની વાત હવામાં ઉડી ગઈ છે. અને વાત રહી ખેડૂતોની, તે ખેડૂતોને હંમેશાની માટે મગનભાઈએ કાયમ ખેડૂતનું હિત ધ્યાનમાં રાખ્યું છે. ખેડૂતોને ક્યાંય અન્યાય ન થાય, ખેડૂતોને જરૂરિયાત પડે ત્યારે ખાતર પાણી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી કરવા માટે રાત દિવસ ખેડૂત મગનભાઈ મહેનત કરે છે. અને આ મહેનતના આધારે તમામ ખેડૂતોના પ્રતિનિધિઓ મંડળીઓમાંથી જે મતદાન કર્યું છે એ સ્પષ્ટપણે મગનભાઈ તરફી કર્યું છે. આજે અમને લાગી રહ્યું છે કે 80% મતદાન સહકારી પેનલ મગનભાઈની આગેવાની છે, જે સફળતા મળવાની છે એ અમને ખાતરી છે. આમ મોરબી માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી ચૂંટણી યોજાઈ ન હતી અને ચેરમેન બિનહરીફ વિજેતા થયા હતા. જો કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ મેદાનમાં હોવા છતાં ભાજપ પ્રેરિત સહકાર પેનલે જીત મેળવી છે અને મગનભાઈ વડાવ્યા પોતાની ખુરશી બચાવી લેવામાં સફળ રહ્યા છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, મોરબી.